I want to read two verses from the book of 2 Samuel in chapter 3 and also from chapter 5. બીજો સમુએલ એના ત્રીજા અધ્યાયમાંથી અને પાંચમા અધ્યાયમાંથી પણ અમુક કલમો વાંચીશું. Please turn to 2 Samuel chapter 3 and verse 1. We are going to read that verse together. બીજો સમુએલ ત્રીજો અધ્યાય અને એની પહેલી કલમ સાથે મળીને વાંચીએ. હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું કુટુંબ તો વધારે અને વધારે નબળું થતું ગયું. Another verse from chapter 5 and verse 10. બીજી કલમ, બીજો સમુએલ પાંચમો અધ્યાય અને દસમી કલમ. That also we are going to read together. એ પણ આપણે સાથે મળીને વાંચીશું. અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. મે ધ લોર્ડ એડ હિઝ બ્લેસિંગ ટુ ધ રીડિંગ ઓફ હિઝ હોલી વર્ડ. પ્રભુ એના પવિત્ર વચનના વાચન પર આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. ઇન બોથ ધ વર્સીસ ધેટ વી રેડ વી સી એન્ડ રીડ અબાઉટ ધ પ્રોસ્પેરિટી ઓફ ડેવિડ હુ બીકેમ કિંગ. અને બંને જે કલમો વાંચી એમાં દાઉદ જે વધારે ને વધારે સફળ થતો ગયો કે જે રાજા હતો તેના વિશે વાંચીએ છીએ. Chapter 3 verse 1 says he became strong. ત્રીજો અધ્યાય પહેલી કલમ કહે છે કે તે અધિકાધિક બળવાન થતો ગયો. And chapter 5 verse 10 says he became more and more greater. અને પાંચમો અધ્યાય દસમી કલમમાં કહે છે કે દાઉદ અધિકાધિક મોટો થતો ગયો. Because it was God's will. કારણ કે એ દેવની ઈચ્છા હતી. He was God's chosen. કારણ કે તે દેવનો પસંદ કરાયેલો હતો. He was a man after God's own heart. અને દેવના હૃદય પ્રમાણેનો, પોતાના હૃદય પ્રમાણેનો માણસ હતો. It had pleased God to choose this young man and set him over the whole empire of Israel. અને દેવની પસંદ પડ્યું કે એણે આ જુવાનને પસંદ કરીને આખા ઇસરાયલનું જે રાજ્ય હતું તેની ઉપર તેને રાજા ઠરાવે. And though he had to pass through many trials and tribulations, but nobody on earth could stop him from coming to the place which God had appointed for him. અને જો કે તે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયો, પણ કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ તેને દેવે જે આ જગ્યા ઠરાવી આપી હતી તેમાંથી કોઈ તેને અટકાવી શક્યું નહીં. More than 10 times his father-in-law Saul wanted to kill David. અને 10 વખત કરતા પણ વધારે એનો જે સસરા શાઉલ તે તેને મારી નાખવા માંગતા હતા. Because Saul's eyes were on earthly kingdom. કારણ કે શાઉલની જે આંખો હતી કે એ આ જગતના રાજ્ય ઉપર હતી. He wanted his kingdom to abide forever. After him he wanted his son Jonathan or others to rule in his place. અને એનું રાજ્ય અહીંયા સનાતન રહે એવી ઈચ્છા હતી કે જેથી એનો જે દીકરો જોનાથન અથવા બીજા તે તેના રાજ્ય પર રાજ્ય કરે. And that's why again and again he attempted to kill David because he knew David was a threat to his kingdom. અને વારંવાર તે એ દાઉદને મારી નાખવાની પેરવી કરવા લાગ્યો, કારણ કે એને ખબર હતી કે આ જે દાઉદ છે તે તેના રાજ્યને માટે એક પડકાર રૂપ અથવા એને સામે પડેલો છે. And at times Saul knew that in deep in his heart that God has chosen David and he is going to become king. અને શાઉલના હૃદયમાં ઊંડે એ પ્રકારની ખાતરી હતી કે દેવે દાઉદને પસંદ કર્યો હતો અને દાઉદે તેને દેવે એને નિમ્યો હતો. But because he kept grudges in his heart, because he kept anger in his heart against David, rather than submitting to him, rather than taking care of him, we find that he became weaker and weaker. He went from lower to lower state. અને પોતાના હૃદયમાં આવો દ્વેષ અને આવી ઈર્ષા રાખવાને લીધે દાઉદ પ્રત્યે તે વધારે ને વધારે એ નબળો થતો ગયો અને વધારે ને વધારે એ બેહાલ થતો ગયો. But here we find David became stronger and stronger, greater and greater. પણ અહીં આપણે જોઈએ છે કે દાઉદ તે અધિકાધિક બળવાન થતો ગયો અને દાઉદ અધિકાધિક મહાન થતો ગયો. There is nothing new that is going to happen because already what has happened is going to happen again. અને એમાં કંઈ નવું નથી કે જે બાબતો પહેલા બનેલી છે એ જ બાબતો ફરીથી પણ બની શકે છે. Old Testament gives us a shadow
of the reality that is in New Testament. અને નવા કરારમાં જે વાસ્તવિકતા છે તેના જૂના કરારમાં એ એક પ્રકારની છાયા પ્રતિછાયા છે. So David speaks of our Lord Jesus Christ. અને જે દાઉદ છે તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોલે છે. So we can say this is a prophecy even in 2 Samuel chapter 3 and chapter 5 concerning the Lord Jesus, that the Lord Jesus is going to become stronger and stronger and he is going to become greater and greater. અને જેમ આ ત્રીજા અધ્યાયમાં બતાવવામાં આવેલું છે તેમ આપણો પ્રભુ ઈસુ જેમ દાઉદ અધિકાધિક બળવાન અને મોટો થતો ગયો તે જ પ્રમાણે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ દિવસ પતિ પછી એ આપણે અધિકાધિક બળવાન અને અધિકાધિક મોટો થતો જશે. And we find nowhere in the New Testament the Lord Jesus is called the son of Joseph, but people called him son of David. અને બાઇબલમાં કોઈ પણ જગ્યાએ એને યુસફના દીકરા તરીકે ઓળખાતો નથી, પણ એને દાઉદના દીકરા તરીકે ઓળખવામાં આવેલો છે. Why did the people call him son of David? શા માટે લોકો એને દાઉદના દીકરા તરીકે સંબોધે છે? They knew David was a wonderful king. અને તેઓ જાણતા હતા કે દાઉદ એક અદ્ભુત એવો રાજા હતો. In his kingdom they were so happy who all were under his rule. અને એના રાજ્યમાં જેઓ તેના અધિકાર હેઠળ હતા તેઓ બહુ જ એવા આનંદિત ખુશ હતા. People were living under their fig trees and there were great peace during the rule of David. અને દરેક લોકો તે પોતાના અંજીરના ઝાડ નીચે રહેતા હતા અને ત્યાં એના રાજ્યમાં બહુ જ શાંતિ હતી. No enemy whatsoever, howsoever strong, could prevail against David. અને કોઈ પણ શત્રુ ગમે એટલો બળવાન હતો તેમ છતાં પણ તેઓ દાઉદની સામે કોઈ પણ રીતે તેઓ જીતી શક્યા નહીં. Though they joined their companies together, kingdom joined with kingdom to fight against David, but they were terribly defeated by King David and his men. અને જો કે રાજાઓ અને રાજ્યો એકબીજાની સાથે મળીને દાઉદ રાજાને હરાવવા માટે પ્રયત્ન કર્યો, પણ તેઓ દાઉદને અને તેના માણસોને ક્યારેય તેઓ હરાવી શક્યા નહીં. They were always stronger, always victorious. અને તેઓ કાયમ બળવાન અને કાયમ તેઓ વિજયવાન જ હતા. Please turn to 2 Samuel. બીજું સમુએલ ચેપ્ટર 8 એનો 8મો અધ્યાય એન્ડ વર્સ 6 એની 6ઠી કલમ. 2 Samuel ચેપ્ટર 8 એન્ડ વર્સ 6 બીજું સમુએલ 8મો અધ્યાય અને 6ઠી કલમ. Let us read that verse together. ને સાથે મળીને વાંચીએ. પછી દમસ્કના આરામમાં દાઉદે થાણા બેસાડ્યા અને અરામીઓ દાઉદના તાબેદાર થયા અને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. Same thing is repeated in verse 14. અને 14મી કલમમાં પણ એ જ બાબત પુનરાવર્તિત કરવામાં આવી છે. Let us read that verse also. આપણે એ પણ કલમ સાથે મળીને વાંચીએ. તેણે અદોમમાં થાણા બેસાડ્યા, આખા અદોમમાં તેણે થાણા બેસાડ્યા અને સર્વ અદોમીઓ દાઉદના તાબેદાર થયા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. People knew what a wonderful king was King David. અને લોકો જાણતા હતા કે આ દાઉદ રાજા કેટલો અદ્ભુત એવો રાજા હતો. People could see that the Lord Jehovah is with David. અને લોકો જોઈ શક્યા કે યહોવા તે દાઉદ રાજા સાથે હતો. And that's why when they saw the life of the Lord Jesus, the wonderful miracles the Lord Jesus performed, they also said, "O thou son of David, have mercy on me." અને એટલા માટે જ્યારે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એવું અદ્ભુત જીવન જોયું અને એના ચમત્કારો જોયા ત્યારે તેઓના મુખમાંથી આ બૂમ નીકળી પડી, ઓ દાઉદના દીકરા અમારી ઉપર દયા કર. વોટ વેર ધે ટેલિંગ બાય ધે કોલિંગ હિમ ધ સન ઓફ ડેવિડ. અને દાઉદના દીકરા તરીકે સંબોધવા દ્વારા તેઓ શું બતાવવા માંગતા હતા? ધે વેર ટેલિંગ, ઓ ધાઉ લોર્ડ વન લાઈક અનટુ ડેવિડ, હેવ મર્સી ઓન અસ. અને એટલા માટે હે દેવ, દાઉદના જેવી દીકરા તું એના જેવી અમારી ઉપર દયા કર. દાઉદના જેવો, સો દાઉદના જેવો, વન લાઈક ડેવિડ, ધેટ્સ વાય ધે સેડ સન ઓફ ડેવિડ. અને દાઉદના જેવો એટલે કે જે દાઉદના દીકરા જેવો હતો તે. સી, વેન વી કોલ ધ લોર્ડ જીસસ ધ સન ઓફ ગોડ, ઇટ્સ નોટ ધેટ હી વોઝ બોર્ન ઓફ ગોડ, બટ હિયર વી ફાઇન્ડ ઇટ ક્લિયરલી મીન્સ જીસસ સન ઓફ ગોડ મીન્સ વન લાઈક ગોડ. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવના દીકરા તરીકે જોઈએ છીએ ત્યારે એવું નથી થતું કે દેવથી જન્મ પામેલો હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના જેવો હતો. વી ફાઇન્ડ ઇટ ધ જ્યુઝ અન્ડરસ્ટુડ ધેટ વેરી વેરી ક્લિયરલી.
અને આપણે જોઈએ છે કે જે યહૂદીઓ હતા તેઓ બહુ સ્પષ્ટ રીતે સમજી શક્યા હતા. જોન્સ ગોસ્પલ ચેપ્ટર 5. યોહાનની સુવાર્તા એનો 5મો અધ્યાય. જોન્સ ગોસ્પલ ચેપ્ટર 5. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય. વર્સીસ 17 એન્ડ 18. અને એની 17મી અને 18મી કલમ. John 5:17 and 18 responsively please. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 17મી અને 18મી કલમ વારાફરતી વાંચીએ. પણ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે મારો બાપ અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું. તે માટે તેને મારી નાખવાને યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેણે વિશ્રામવારનો ભંગ કર્યો. એટલું જ નહીં પણ દેવને પોતાનો બાપ કહીને પોતાને દેવ સમાન કર્યો. વેન જીસસ કોલ્ડ ગોડ ઇઝ ફાધર મીન્સ વન લાઈક અનટુ ગોડ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવને પોતાના બાપ તરીકે કીધો એનો અર્થ એ થયો કે એક દેવ સમાન પોતાને એણે ગણ્યો. ઇઝ ગોડ હિમસેલ્ફ. એનો અર્થ એ થયો કે દેવ પોતે હતો. એન્ડ ધેટ્સ વાય ધ મુસ્લિમ્સ ધે ડોન્ટ લાઈક જીસસ ટુ બી કોલ્ડ સન ઓફ ગોડ ઓર ગોડ. ધે વિલ ઓન્લી કોલ હિમ અ પ્રોફેટ. અને એટલા માટે જે મુસલમાનો છે તેઓ આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવના દીકરા તરીકે ઓળખતા નથી અથવા જેવું ઓળખવા માંગતા નથી, પણ તેઓ તેને એક પ્રબોધક તરીકે જ ગણે છે. બટ ધ જ્યુઝ અન્ડરસ્ટુડ સો ક્લિયરલી ધેટ બાય કોલિંગ ગોડ હિઝ ફાધર જીસસ વોઝ ક્લેમિંગ ટુ બી ગોડ હિમસેલ્ફ. પણ યહૂદી લોકો એ બાબત સ્પષ્ટપણે સમજી ગયા હતા કે તેમને દેવના દીકરા કહેવાને લીધે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે પોતે દેવ સમાન એ પ્રમાણે કરતો હતો. પ્રભુ ઈસુ દેવ છે એવો તે દાવો કરતો હતો એ તેઓ સમજી ગયા. એન્ડ હિયર વી ફાઇન્ડ પીપલ કોલિંગ હિમ સન ઓફ ડેવિડ, વન લાઈક અનટુ ડેવિડ, પાવરફુલ, ગ્રેશિયસ, વિથ હોમ ધ લોર્ડ ઇઝ. અને એટલા માટે અહીંયા આપણે જોયું છે કે એક જે દેવ સમાન દાઉદ જે દેવ સમાન હતો તે વધારે બળવાન અને વધારે સામર્થ્યવાન હતો. એને દાઉદનો દીકરો કહેવાયો. એનું કારણ દાઉદની જેમ સાથે જેમ દાઉદ બળવાન હતો અને દેવ તેની સાથે હતો તેમ લોકો કહેતા હતા પ્રભુ ઈસુ પણ બળવાન છે, દયાળુ છે અને દેવ તેની સાથે છે. ધેટ્સ વાય ધે કોલ્ડ હિમ ધ સન ઓફ ડેવિડ. એટલા માટે તેણે તેઓને દાઉદના દીકરા સમાન દેવનો દીકરો કીધો. સો વોટ ઇઝ ટ્રુ ઓફ ડેવિડ ઇઝ ઓલસો ટ્રુ ઓફ ધ લોર્ડ જીસસ. એટલા માટે દાઉદને માટે જે સાચું હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે પણ એટલું જ સાચું છે. ડેવિડ બીકેમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર, સો ધ લોર્ડ જીસસ ઇઝ બીકમિંગ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ અધિકાધિક બળવાન થતા ગયા. ધ લોર્ડ Jesus, as David grew and grew greater and greater, so the Lord Jesus is also growing greater and greater. જેવી રીતના દાઉદ અધિકાધિક મોટો થતો ગયો એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ અધિકાધિક મહાન મોટા થતા ગયા. નબુખાદનેસર saw a dream. અને નબુખાદનેસરે એક સ્વપ્ન જોયું. And in that dream he saw one stone that was cut without hand. અને ત્યાં એણે એક પથ્થર જોયો કે જે હાથ વગર અડાડ્યા વગર ત્યાં કાપી નાખવામાં આવ્યો હતો. And that stone that was cut without hand came and smote the idol. અને એ જે પથ્થર જેને કાપી નાખવામાં આવ્યો હતો તેણે તે મૂર્તિને ભાંગી નાખી. And what happened of that small stone? અને એ જે નાનો પથ્થર હતો તેનું શું થયું? Please turn to book of Daniel chapter 2. દાનિયેલનો પુસ્તક એનો બીજો અધ્યાય. We are going to read verse 34 and 35 responsively. અને એની 34મી અને 35મી કલમ વારાફરતી વાંચીશું. Daniel 2 34 35. દાનિયેલનો પુસ્તક એનો બીજો અધ્યાય 34 અને 35મી કલમ. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી અને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો અને તેમને ભાંગીને ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા. તે ઉનાળાના ખળામાંના ભૂસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉરાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો અને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. યર વી ફાઇન્ડ this stone cut without hands speaks of the virgin birth of the Lord Jesus who came in this world to establish the eternal kingdom of God. અહીંયા જે શિલા કોઈના હાથ અડાડ્યા વગર કાપી નાખવામાં આવી હતી તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કુવારીને પેટે જે જન્મ થયો કે જેના દ્વારા તે આવ્યો અને એ સૌથી મહાન એવો પ્રભુ થયો. Now he has started a kingdom.
અને હવે તેણે એક રાજ્ય શરૂ કર્યું. ધેટ ઇઝ ગોડ્સ ઇટર્નલ કિંગડમ. અને દેવનું સનાતન રાજ્ય. એન્ડ ધેટ કિંગડમ ઇઝ ઇન્ક્રીઝિંગ. અને તે રાજ્ય દિન પ્રતિદિન વધતું જાય છે. વેધર વી નો ઇટ ઓર નોટ. આપણે તે જાણીએ કે ના જાણીએ. બટ ધેટ કિંગડમ ઇઝ ઇન્ક્રીઝિંગ. ધ નેમ ઓફ ધ લોર્ડ જીસસ ઇઝ બીકમિંગ મોર એન્ડ મોર પોપ્યુલર એન્ડ મોર લવેબલ. અને આ જે રાજ્ય છે તે વધારે ને વધારે વિસ્તરતું જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે નામ છે તે વધારે ને વધારે પ્રખ્યાત અને વધારે ને વધારે એ ચાહે એવું થઈ જ રહ્યું છે. એન્ડ વી ફાઇન્ડ વન ડે હી ઇઝ ગોઈંગ ટુ કવર ધી હોલ અર્થ. એવરી ની ઇઝ ગોઈંગ ટુ બાવ ડાઉન બિફોર હિમ. એવરી ટંગ ગોઈંગ ટુ કન્ફેસ જીસસ ક્રાઇસ્ટ ઇઝ લોર્ડ. અને એક દિવસ આવશે કે જે આખી પૃથ્વી પર તે છવાઈ જશે અને દરેક જીભ તે કબૂલ કરશે અને દરેક ઘૂંટણ તેની આગળ વાંકો વળશે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ અવર વિઝડમ અવર નોલેજ ટુ સબમિટ ટુ ધ લોર્ડ જીસસ એન્ડ અલાવ હિમ ટુ ગ્રો ગ્રેટર એન્ડ ગ્રેટર ઇન અવર લાઈવ્સ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર ઇન અવર લાઈવ્સ એઝ વેલ. અને એટલા માટે એ આપણી સમજણ અથવા એ આપણે એવું થવું જોઈએ કે પ્રભુને આપણા જીવનમાં એવું સ્થાન આપીએ કે જેથી તે આપણા જીવનમાં વધારે ને વધારે બળવાન અને વધારે ને વધારે મોટો થતો જાય. ઇન હિઝ ફૂલિશનેસ અબનેર હી સ્ટીલ સ્ટૂડ વિથ ઈશબોશેથ ધ સન ઓફ સૌલ. અને આ અબશાલોમ અબનેર આ જે મૂર્ખ હતો કે જે એના જે સાઉલ નો પુત્ર હતો ઈશબોશેથ તેની પક્ષમાં તે ઉભો રહ્યો. He should have known very clearly God has chosen David. અને એને એ પ્રમાણે જાણી શક્યો હોત કે દેવે દાઉદને પસંદ કરેલો છે. And but still in his own will he stood with Ishbosheth fighting against David. પણ તે પોતાની ઈચ્છામાં ઈશબોશેથની સાથે ઊભો રહીને તે દાઉદની સાથે લડવા લાગ્યો. But it so happened that even his standing with Ishbosheth was taken away by the Lord. Because the Lord had chosen David and he alone should be ruling over all the tribes of Israel. અને એમ થયું કે આઈશબોશેથને ત્યાંથી દૂર કરવામાં આવ્યો અને કારણ કે દેવે આ દાઉદને આખા જે કુળ હતું તેની ઉપર રાજ કરવાને માટે દાઉદને પસંદ કરેલો હતો. And it so happened after 7.5 years all the tribes of Israel are coming to David. અને હવે એવું થયું કે આ 7.5 મહિના પછી સાડા સાત વર્ષ પછી આખી જે ઈસરાયલ કોમ હતી તે યહુદિયામાં દાઉદની પાસે તેને રાજા ઠરાવવાને માટે આવી. ધેટ્સ વોટ વી રેડ. એ આપણે વાંચ્યું ચેપ્ટર 5 પાંચમો સેમ્યુઅલ ચેપ્ટર 5 બીજું સમુએલ પાંચમો અધ્યાય એન્ડ વર્સ 1 અને એની પહેલી કલમ. સેકન્ડ સેમ્યુઅલ ચેપ્ટર 5 એન્ડ વર્સ 1 બીજું સમુએલ પાંચમો અધ્યાય અને એની પહેલી કલમ. Let us read that verse together. અને આપણે સાથે મળીને વાંચીએ. ત્યાર પછી ઇઝરાયલના સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યા. તેઓએ કહ્યું કે જો અમે તારા હાડકાના તથા તારા માંસના છીએ. Now all the tribes of Israel are coming to David. અને હવે ઇઝરાયલના સર્વ કુળો દાઉદ પાસે આવી રહ્યા છે. And so his army became like the army of God. અને એટલા માટે હવે એનું સૈન્ય દેવના સૈન્ય જેટલું મોટું થયું. He became very strong. અને તે બહુ જ બળવાન થયો. He became very great. અને તે બહુ મોટો થયો. His name was very honorable. અને એનું નામ તે બહુ જ માનદાયક હતું. And we find these people are coming and telling him, look, we are your bone and your flesh. અને હવે આ લોકો ત્યાં આવીને કહે છે કે અમે તારા હાડકાના તથા તારા માંસના છીએ. And so we also have to tell the Lord Jesus, we are your bone, we are your flesh, we are members of your body. We also desire that you become stronger and stronger in our lives, greater and greater in my personal life, in my family life and in my church life. અને એટલા માટે આપણે પણ આપણે આ પ્રભુ ઈસુને કહીએ કે પ્રભુ અમે તારા હાડકાના અને તારા માંસના છીએ. એટલા માટે પ્રભુ તું દિન પ્રતિદિન મારા વ્યક્તિગત જીવનમાં, મારા માનવિક જીવનમાં અને મારા કૌટુંબિક જીવનમાં અધિકા અધિક મોટો બનતો જા. And that is the near relation God has brought us together with the Lord Jesus. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણને આ જે લાભ આપ્યો છે તે એ છે. When Adam he saw all the animals were made to pass before him, he could not find one help meet for him. અને જ્યારે આદમની પાસે સર્વ પ્રાણીઓ લાવવામાં આવ્યા
ત્યારે એને સારું એવું કોઈ સહાયકારી ત્યાં એને જોયું નહીં. Then when Eve was created, પણ જ્યારે હવાને ત્યાં ઉત્પન્ન કરવામાં આવી, what does Adam say? આદમે શું કીધું? This is the bone of my bone and flesh of my flesh. આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાંનું માંસ છે. Because she's taken out of Adam or out of me. અને કારણ કે તે આદમમાંથી અથવા મારામાંથી તેને લેવામાં આવી હતી. That's why the Lord Jesus loves us so much. કે એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઉપર એટલો બધો પ્રેમ કરે છે. Died for us. તે આપણે સારું મૃત્યુ પામ્યા. He shed his blood for us. તેણે આપણે સારું પોતાનું રક્ત વહેવડાવ્યું. And we are the bone of his bones, we are the flesh of his flesh. અને એટલા માટે આપણે એનું હાડકામાંનું હાડકું અને એનું માંસમાંનું માંસ છીએ. There cannot be any nearer relationship than this. અને આના સિવાય આનાથી વધારે નિકટનો બીજો કોઈ સંબંધ હોઈ શકે નહીં. And that's why all our bones, with all our bones we should say, Lord, I praise you. I want you to be stronger in my life. અને એટલા માટે આપણે સર્વ હાડકા અથવા આપણા સર્વસ્વની સાથે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તું મારા જીવનનો તે પ્રભુ બન. Generally our bones don't rejoice. અને સામાન્ય રીતે આપણા હાડકા તે આનંદ કરતા નથી. It's our heart or our intestines which have that emotional feelings. અને સામાન્ય રીતે આપણું હૃદય અથવા તો આપણા જે આંતરડા છે તે આ લાગણીવશ થઈને એ પ્રતિક્રિયા આપે છે. There is no emotion in the bones. અને હાડકામાં એવા કોઈ પણ પ્રકારની લાગણીઓ હોતી નથી. But what does David say? પણ દાઉદ શું કહે છે? Please turn to the book of Psalms. ગીતશાસ્ત્ર તરફ આવીએ. Chapter 35. અને એનો 35મો અધ્યાય. Verse 10. અને એની 10મી કલમ. Psalm 35 and verse 10. ગીતશાસ્ત્ર 35મો અધ્યાય અને 10મી કલમ. Together please. સાથે મળીને વાંચીએ. મારા સર્વ હાડકા કહેશે, હે યહોવા, તારા સરખો કોણ છે? તે દિનને તેના કરતા વધારે બળવાનથી બચાવે છે. તે દિન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે. All my bones shall say, O Lord, who is like you? મારા સર્વ હાડકા કહેશે કે હે યહોવા, તારા સરખો કોણ છે? What does that mean? એનો અર્થ શું? Our bones don't speak. આપણા હાડકા તો બોલતા નથી. But David is trying to tell, Lord, I love you with all my strength, with all my heart, with all my might. એટલે દાઉદ એમ કહી રહ્યો છે કે હે પ્રભુ, હું મારા સર્વ શક્તિથી, મારી સર્વસ્વથી હું તારી ઉપર પ્રેમ કરું છું. That is what the commandment of the Lord is. અને દેવની તે આજ્ઞા છે. That's the first command. અને એ સૌથી પહેલી આજ્ઞા છે. You shall love the Lord your God with all your heart, with all your mind, with all your strength. અને તું તારા દેવ ઉપર પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી અને પૂરા જીવથી પ્રેમ કર. And that's what has been prophesied in the Old Testament, and it should be done by us in our personal lives as well. અને જે જૂના કરારમાં એ વિશે ત્યાં ભવિષ્યવાણી કરવામાં આવેલી હતી, અને આપણે વ્યક્તિગત જીવનમાં નવા કરારમાં આપણે એનો અનુભવ કરવો જોઈએ. The song that we were singing, અને આ જે ગીત આપણે ગાતા હતા, and that are the words of John the Baptist. અને તે શબ્દો યોહાન બાપ્તિસ્મ કરનારના હતા. But the words in the songs are put, something should come before has been put at the second, something which should come on the first has been put in the second one. અને ગીતમાં અમુક બાબતો જે પ્રથમ આવવી જોઈએ એને બીજી મૂકેલી છે, અને બીજી બાબતો જે પ્રથમ આવવી જોઈએ એને પ્રથમ મૂકેલી છે. Please turn to John's Gospel, chapter 3. યોહાનની સુવાર્તા ત્રીજો અધ્યાય, verse 30. અને એની આપણે તે કલમ સાથે મળીને વાંચીએ. તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. ઇટ ઇઝ નોટ ધેટ આઈ મે ઇન્ક્રીઝ સો ધેટ હી મે I may decrease so that he may increase. એવી રીતે નથી કે હું ઘટું એટલા માટે તે વધે એમ નથી. He must increase, then only I will decrease. તે વધે તો જ હું ઘટતો જઈશ. Otherwise it is not possible for me to decrease. એના વગર હું ઘટતો જાઉં એ શક્ય નથી. Somebody has said we can fill or we can empty by filling. અને કોઈ કેમ કહ્યું છે કે ભરવા દ્વારા આપણે આ ખાલીપણું દૂર કરી શકીએ છે. We can empty by filling.
ભરવા દ્વારા ખાલી કરી શકે. ભલે ભરવા દ્વારા ખાલી કરી શકે છે. નાઉ સમ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, અને સમજવું થોડું મુશ્કેલ છે. બટ સપોઝ ધીસ રૂમ ઇઝ ફૂલ ઓફ ડાર્કનેસ, ધારો કે માની લો કે આખો રૂમ તે સંપૂર્ણ અંધકાર હેઠળ છે. વોટ ટુ વી ડુ ટુ ડ્રાઈવ આઉટ ધ ડાર્કનેસ, અને આ જે અંધકાર છે તેને દૂર કરવાને માટે આપણે શું કરીએ છીએ? યસ, ફિલ ઇટ વિથ લાઇટ. સો હાઉ ડુ વી એમ્પ્ટી, અને એટલા માટે આ એને આપણે પ્રકાશથી ભરી દઈએ છીએ. એનો અર્થ એ થયો કે ખાલી કરવા માટે આપણે શું કરીએ છીએ? We fill and then by filling we empty. અને એટલા માટે આપણે ભરી દઈએ છીએ કે જેથી ભરવા દ્વારા આને આપણે ખાલી કરી શકીએ છીએ. Unless and until the words of the Lord Jesus will fill our hearts, it will be very very difficult for us to empty our hearts from wicked thoughts and other things. અને જ્યાં સુધી આપણે આપણા હૃદયો દેવના વચનથી ભરી દેતા નથી ત્યાં સુધી આપણા હૃદયને આ જે દુષ્ટ વિચારો અથવા દુષ્ટતાથી આપણે ખાલી કરી શકતા નથી. Unless we allow the love of the Lord Jesus to fill our hearts, it's very very difficult to free ourselves from all bitterness and enmity and jealousy and other sins. અને જ્યાં સુધી આપણે આપણા હૃદયને દેવના પ્રેમથી ભરી દેતા નથી ત્યાં સુધી આ જે ઈર્ષા અથવા જે બીજી બધી બાબતો તેને આપણે ખાલી કરી શકતા નથી. We cannot fill our hearts with his love. એના પ્રેમથી આપણે આપણા હૃદયને ભરી શકતા નથી. It is he who fills. એ જ આપણે એ જ તે ભરે છે. And so we have to tell him, Lord, you fill. અને એટલા માટે આપણે પ્રભુને કહેવું જોઈએ કે પ્રભુ તું ભરી દે. Lord, I want you to increase. પ્રભુ તું વધતો જાય હું ઈચ્છું છું. Then I will decrease. અને ત્યારે જ હું ઘટતો જઈશ. It's only as his word will increase in our lives, our own words, our own will decrease. અને જ્યારે તેનું વચન આપણામાં વધતું જાય છે ત્યારે આપણામાં આપણો પોતાના શબ્દો અથવા આપણી ઈચ્છા ધીમે ધીમે ઘટતી જશે. Nature hates vacuum. અને આ જે કુદરત છે એને એ શૂન્ય અવકાશ તે સાખી શકતું નથી. Something has to come. કંઈક તો આવવું જ જોઈએ. If we don't fill our lives with the light of God's word, darkness will fill it. અને જો આપણે આપણા જીવનને દેવના પ્રકાશથી નહીં ભરી દઈએ તો અંધકાર તેમાં ભરાઈ જ જશે. If we don't fill our lives with the fellowship of the Lord Jesus, other fellowships will come in our lives. અને જો આપણા જીવનને દેવની જે સંગત છે તેનાથી ભરી નહીં દઈએ તો બીજી બધી જે મિત્રતા અથવા સંગત તે આપણા જીવનમાં ભરાઈ જશે. If we don't put God's will in our life, fill our lives with the will of God, our own wills will fill our lives. અને જો આપણા જીવનને આપણે દેવની ઈચ્છા અથવા તેની ઈચ્છા પ્રમાણે ભરી નહીં દઈએ તો બીજાઓની ઈચ્છા અથવા આપણી ઈચ્છાથી આપણું જીવન ભરાઈ જશે. David must become stronger and stronger. David must grow from strength to strength or from greater to greater degree. અને દાઉદ એ અધિકા અધિક બળવાન થતો જવો જોઈએ. દાઉદ અધિકા અધિક મોટો અથવા મહાન થતો જવો જોઈએ. And then when David becomes stronger, David becomes greater, he can exercise his full power over the people over whom he rules. અને જ્યારે દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો ત્યારે એ જે લોકોની ઉપર રાજ્ય કરતો હતો તેઓની ઉપર તે વધારે સારી રીતે રાજ્ય કરી શક્યો. That's the time when the prophecy of Numbers chapter 24 was also fulfilled partially. અને ત્યારે જ આ ગણનાના 24માં અધ્યાયમાં જે ભવિષ્યવાણી હતી તે ત્યાં આંશિક રીતે ત્યાં પૂર્ણ થઈ. Book of Numbers. ગણના એનો 24મો અધ્યાય. And chapter 24. ગણના 24મો અધ્યાય. Verse 17. અને એની 17મી કલમ. Let us read that verse together. અને એ કલમ સાથે મળીને વાંચીએ. Numbers 24:17. ગણના 24મો અધ્યાય 17મી કલમ. હું તેને જોઉં છું પણ હમણાં નહીં. હું તેને દેખું છું પણ સન્નિધ નહીં. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે અને ઇસરાયલમાંથી રાજદંડ ઉભો થશે અને મોઆબના ખૂણાઓને વિંધી નાખશે અને સેતના સર્વ દીકરાઓનો નાશ કરશે. This prophecy given by Balaam has been partially fulfilled in David. અને આ જે ભવિષ્યવાણી બલામ દ્વારા કરવામાં આવેલી હતી એ દાઉદમાં આંશિક રીતે ત્યાં પરિપૂર્ણ થઈ. A star shall come out of Jacob. અને યાકૂબમાંથી એક
તારો નીકળશે. સ્ટાર સ્પીક્સ ઓફ અ કિંગ. અને જે તારો છે તે રાજા વિશે બોલે છે. એન્ડ સો અ સ્ટાર અ કિંગ કેમ આઉટ ઓફ જેકબ. અને એટલા માટે યાકૂબમાંથી એક તારો અથવા તો રાજા તે ઉગી નીકળ્યો. ધેટ વોઝ ડેવિડ. અને તે દાઉદ હતો. વોટ ડીડ હી ડુ. એણે શું કર્યું? એન્ડ હી સ્મોટ ધ કોર્નર્સ ઓફ ઇજિપ્ત એન્ડ હી ડિસ્ટ્રોયડ ઓલ ધ સન્સ ઓફ શેથ. અને તેણે મોઆબના ખૂણાઓને વિંધી નાખ્યા અને શેતના સર્વ દીકરાઓનો નાશ કર્યો. Somebody can read it in English, please. 24:17. Shet or all those who are rebellious, she is going to bring them down. અને જેવો એ બંડખોર છે તેઓને તે તોડીને નીચે પાડી નાખશે. એન્ડ ધીસ ઇઝ અ પ્રોફેસી વિચ ઇઝ ગોઈંગ ટુ બી ફુલફિલ્ડ ઇન ધ ઓર ઇઝ ફુલફિલ્ડ એન્ડ સ્ટીલ બીંગ ફુલફિલ્ડ ઇન ધ લોર્ડ જીસસ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ જે ભવિષ્યવાણી હતી એ પૂર્ણ થઈ છે અને હજુ પણ તે પૂર્ણ થશે જ. The Lord has raised up a star out of Jacob, even the Lord Jesus. અને યાકૂબ માંથી પ્રભુએ એક તારો ઉત્પન્ન કર્યો અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે ઉત્પન્ન થયા. The Lord Jesus is king. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે રાજા છે. He must rule our lives. તે આપણા જીવનમાં રાજ કરવો જોઈએ. He must have greater and greater rule or provinces of our lives in his control. અને આપણા જીવનના જે જુદા જુદા પાસા એ તેના અખત્યારમાં આવે અને તે એની ઉપર રાજ કરે તે હોવું જોઈએ. Our habits must come under his control. આપણી જે આદતો તે તેના અખત્યારમાં આવવી જોઈએ. Our spare time must come under his control. અને આપણો જે ફાજલ સમય તે તેના અંકુશ હેઠળ હોવો જોઈએ. Our pleasures must come under his control. આપણો જે ખુશી છે તે એના અંકુશ હેઠળ આવવી જોઈએ. Our money must come under his control. આપણા જે પૈસા છે તે તેના અંકુશ હેઠળ હોવા જોઈએ. Our thoughts must come under his control. આપણા જે વિચારો છે એ એના અંકુશ હેઠળ હોવા જોઈએ. Our body must come under his control. આપણું જે શરીર છે તે તેના અંકુશ હેઠળ હોવું જોઈએ. He must become stronger and stronger, greater and greater in our lives. આપણા જીવનમાં તે વધારે ને વધારે બળવાન, વધારે ને વધારે તે મોટો થતો જવો જોઈએ. And when David was allowed to get his place, what a great kingdom he made of Israel. અને જ્યારે દાઉદને એને જે જગ્યા જોઈતી હતી તે આપવામાં આવી ત્યારે ઇસરાયલમાં એણે કેટલું મહાન એવું રાજ્ય સ્થાપન કર્યું. When Saul was king, જ્યારે શાઉલ રાજા હતો, it's written people were troubled. ત્યારે લખવામાં આવ્યું છે કે લોકો એ નિસાસા નાખતા હતા, દુખી હતા, દુખી હતા. But when David was ruling, પણ જ્યારે દાઉદ રાજ કરતો હતો, there was great joy and peace everywhere. અને ત્યારે સર્વ જગ્યાઓએ ત્યાં બહુ શાંતિ અને આનંદ હતો. So let us make this song our daily prayer. એટલા માટે આ જે ગીત છે એ આપણી દૈનિક પ્રાર્થના કરીએ. Or what John the Baptist said, he must increase and I must decrease. એટલા માટે જે યોહાન બાપ્તિસ્મા કરનારે કીધું તે વધતો જાય પણ હું ઘટતો જાઉં. That's what the Lord Jesus did. અને એ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી. Father, not my will, your will be done. પિતા, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાઓ. And that's why the Lord Jesus was the express image of the invisible God. અને એટલા માટે અદ્રશ્ય દેવની તે પ્રતિમા હતો. અબે હો પ્રતિમા. Because he allowed God to take full control or possession of his life. કારણ કે એમણે દેવને એના પોતાના સંપૂર્ણ જીવનનું સંપૂર્ણ અખત્યાર લેવા દીધો. Is there any area in our life over which the Lord has no control? અને એ આપણા જીવનમાં એવું કોઈ પણ પાસું જગ્યા છે કે જેની ઉપર આપણા પ્રભુનો અખત્યાર નથી? Then the Lord is telling, if I am the son of David, David grew stronger and stronger, greater and greater, what about me? Should I not become stronger? Should I not become greater in your life, in your family life, in your church life? અને જો પ્રભુ ઈસુ કહે છે કે જો હું દાઉદનો દીકરો હોઉં તો જેમ દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, દાઉદ અધિકાધિક મહાન થતો ગયો, તેમ શું તમારા અંગત જીવનમાં, તમારા વ્યક્તિગત જીવનમાં, તમારા કૌટુંબિક જીવનમાં શું હું અધિકાધિક બળવાન થતો જાઉં એ યોગ્ય નથી? If we say that, yes Lord, you must become greater, I want that to be, then day by day, slowly, he will change us in his own image and he will make our life
અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે હા પ્રભુ તું વધતો જાય, ત્યારે તે આપણા જીવનને હાથમાં લઈને એની જે ઈચ્છા અથવા એની યોજના તે આપણા જીવનમાં પ્રગટ કરશે અને તે વધારે મોટો થતો જશે. And we'll become more like him. અને આપણે વધારે ને વધારે તેના જેવા થતા જઈશું. So let us pray now. પ્રાર્થના કરીએ. It may